મોરબી નજીકના સનાળા ગામ પાસે જાહેર રોડ ઉપર અને હાઈવે ઉપર ખૂંટિયાના ત્રાસને લઈને વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા. મોરબીના સનાળા ગામ પાસે ઓવરબ્રિજ ઉતરતા દરિયાલાલ સ્ક્વેર આવેલ છે, જ્યાં હાઈવે ઉપર ખૂંટિયા યુદ્ધ વારંવાર જોવા મળે છે. અને હાઈવે ઉપર થતા આ ખૂંટિયા યુદ્ધના લીધે જે વાહન ચાલકો છે તેઓના જીવ પડીકે બંધાયા હોય છે. ભારે વાહનો, નાના વાહનો અને અન્ય રાહદારીઓને ત્યાંથી હાલ નીકળવું મુશ્કેલ બન્યું તેવા સ્થિતિ જોવા મળે છે. આજે સાંજે 6 વાગે પણ મોરબીના સનાળા ગામ પાસે આવેલા દરિયાલાલ સ્ક્વેરની સામેના ભાગે ઓવરબ્રિજ ઉતરતા ખૂંટિયાના ધણ દ્વારા ત્યાં ધમાચકડી મચાવવામાં આવી હતી અને ખૂંટિયા યુદ્ધે ચડ્યા હોય આસપાસથી પસાર થતા વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા હતા અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી સિટી ઉપરાંત શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને હાઈવે ઉપર તથા નેશનલ હાઈવે, વાંકાનેર હાઈવે ઉપર પણ આ ઢોરના ત્રાસ જોવા મળે છે અને ઢોરના ત્રાસના લીધે અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે અને અકસ્માત સર્જાવાના લીધે લોકોના મોત પણ થાય છે. આનું તાજું ઉદાહરણ થોડા દિવસો પહેલાં જ બન્યું હતું, જેમાં મોરબી વાંકાનેર હાઈવે ઉપર બંધુનગર ગામ પાસે ડમ્પર ચાલકને ખૂંટીઓ ન દેખાતા ખૂંટિયા સાથે ડમ્પર અથડાયું હતું અને આ અથડાયેલું ડમ્પર ડિવાઈડર કૂદીને સામેથી જતી અર્ટિગા કાર ઉપર ખાબક્યું હતું, જેમાં કાર ચાલક યુવાનનું તથા ટ્રકમાં સવાર ડ્રાઈવર કિલિન્ડર એમ 3 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને અર્ટિગા કારમાં સવાર મહિલા તથા તેની બાળકીને ઈજાઓ પહોંચી હોય સારવારમાં ખસેડાયા હતા. થોડા જ દિવસો પહેલાંની આ બીના છે, જેમાં 3 નિર્દોષ લોકોએ ઢોરના લીધે પોતાનો જીવ ગુમાવ્યો હતો. અને હાલ આ ઉપરાંત મોરબી સિટી વિસ્તારમાં પણ અકસ્માતે આ પ્રકારના બનાવો બને છે અને મોરબી શહેરની અંદર હાલ ઢોર પકડવાની કામગીરી શિથિલ જોવા મળતી હોય અને ખૂબ જ શહેરી વિસ્તારમાં તથા હાઈવે ઉપર ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આવો જ બનાવ મોરબીના સનાળા ગામ પાસે બન્યો હતો, જ્યાં આ દરિયાલાલ સ્ક્વેરની સામેના ભાગમાં શોપિંગ સેન્ટર પાસે તથા હાઈવે ઉપર એમ ખૂંટિયા યુદ્ધે ચડ્યા હોય તેવા નજારા વારંવાર જોવા મળે છે અને જેને લઈને 2-વ્હીલર, 4-વ્હીલર અને મોટા ભારે વાહનોના ચાલકોએ પણ મુશ્કેલી ભોગવવી પડે છે અને કોઈ અકસ્માત સર્જાય અને કોઈને જીવ જાન હાનિ થાય તે પ્રકારની હાલ અહીંયા સ્થિતિ જોવા મળી રહી છે. માટે આ રઝળતા ઢોરને પકડવામાં આવે અને તેને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે તે પ્રકારની પણ લોક માંગ ઉઠી રહી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી તે નરી વાસ્તવિકતા છે. કારણ કે ઢોરને પકડીને મૂક્યા બાદ દૈનિક તેનો 200 રૂપિયા જેવો ઘાસચારા સહિતનો ખર્ચ આવતો હોય છે, જે પણ એક બાબત છે. જોકે સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે મોરબી નગરપાલિકાની જે 85 રોડ ઉપર આવેલ નંદીઘર હતું તે જગ્યા જો કોઈ સંસ્થા આગળ આવે અને ગૌ સેવાનું કામ કરવા ઈચ્છતી હોય તો ત્યાં આપી શકે છે અને ત્યાં આ ઢોરને રાખી શકાય અને તેના માટે જે કાંઈ દાન સહિતની વસ્તુ હોય તે મોરબીના પ્રબુદ્ધ નાગરિકો, ઉદ્યોગપતિઓ સહિતનાઓ જો ભોગવવા તૈયાર હોય તો આપણે ઢોર ત્યાં રાખવા માટે તૈયાર છીએ અને તે જગ્યા કોઈ સેવાભાવી સંસ્થાને જો ચલાવવા માટે જોતી હોય તો એ જગ્યા આપવા માટે પણ તૈયાર છે. તે ઉપરાંત મોરબીના પાંજરાપોળમાં પણ ઢોર રાખી શકાય તેમ છે, પરંતુ તેની એક મર્યાદા છે. કારણ કે ઢોરને રાખ્યા બાદ તેને સાચવવાના હોય છે, તેને ખવડાવવાનું હોય છે અને તેને ખવડાવવા માટે પણ અલગ ખર્ચ થતો હોય છે. આ બધી બાબતોનું સંકલન થઈ શકે તે માટે તેઓએ નંદીઘરની ઓફર કરી હતી.